हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल स्टडी विथ पंकज नाडिया। विद्यार्थी मित्रों, आज आप स्टैंडर्ड 7 इंग्लिश में यूनिट 2 की एक्टिविटी 5 और त्यारबाद एक्टिविटी से सीखीशू। तो शुरू करिए आजनी वीडियो। अगाउनी वीडियो में आप एक्टिविटी 4 सुधी सीख्या छे। एमां एक्टिविटी 4 में गेम छे जे आपणे ऑनलाइन क्लास में ना जोई शकीए, छतां तमारे जो गेम रमवी होय तो एना माटेनी जे हेल्पलाइन में विगत आपेली छे, तमे तमारा मोटा भाई बहन साथे ते गेम रमी सको छो। ओके, तो जोईए आपणे एक्टिविटी 5। एक्टिविटी 5 में ए एनी इंस्ट्रक्शन आपेली छे, सूचना वाँचीए। रीड द सेंटेन्सीस केरफुली एंड फिल इन द ब्लैंक्स। आपेल वाक्यो ध्यानथी वाँचो अने नमूना प्रमाणे प्रश्नो बनावो। अहीं आपणने नमूनो आपेलो छे, एक्जाम्पल आपेलू छे, एना आधारे आपणे शीखवानुं छे अने प्रश्नो बनावाना छे। केटलाक प्रश्नो आपणे अगाउथी बनावेला छे, परंतु आपणे मुख्य बाबत शीखवानी छे। पहेलुं जोईए, गोपाल बॉट फ्रेश जलेबीज। आ एक सेंटेन्स छे, गोपाल बॉट फ्रेश जलेबीज, मतलब कि गोपाले फ्रेश जलेबी खरीदी। हवे भूतकाळनुं वाक्य छे, बायनुं भूतकाळ छे बॉट, तो अहींया જ્યારે એનો પ્રશ્ન બનાવે છે ત્યારે કઈ રીતના બનશે? તો ભૂતકાળનું છે એટલા માટે આપણે વાક્યની શરૂઆતમાં, પ્રશ્નની શરૂઆતમાં ડીડ મૂકીશું। ડીડ મૂક્યું અને ત્યારબાદ કરતા, ત્યારબાદ ડીડ હશે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીશું। અહીંયા જે બોટ છે એનું મૂળ રૂપ બાય થાય તે મૂકવાનું અને બાકીના શબ્દો જે છે તે અને એન્ડમાં પ્રશ્નાર્થ ચિહ્ન। ઓકે, તો પ્રશ્ન આ રીતના બને છે, ડીડ ગોપાલ બોટનું બાય થઈ ગયું, બાય ફ્રેશ જલેબીઝ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નચિહ્ન। વિદ્યાર્થી મિત્રો, ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે પણ તમે ડીડથી પ્રશ્ન બનાવો છો ત્યારે જે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એનું મૂળ રૂપ કરવાનું હોય છે, એમાં ભૂલ કરવાની નથી। ખાસ ધ્યાન રાખજો, ડીડ હોય ત્યારે અહીંયા ક્રિયાપદનું આપણે મૂળ રૂપ લખીશું। એવી જ રીતે ડૂ કે ડઝ હોય તો પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે। જે વર્તમાન કાળના જો પ્રશ્ન બનાવતા હોઈએ તો ત્યાં પણ ડૂ કે ડઝ હોય તો પણ એનાથી બનતા પ્રશ્નમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ મુકાય છે। ટૂંકમાં, જ્યારે ડીડ કે ડૂ ડઝ હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું, આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે। તો અહીંયા વાક્ય આપણું હતું, ગોપાલ બોટ ફ્રેશ જલેબીઝ, એનો ક્વેશ્ચન, એનો પ્રશ્ન બને છે, ડીડ ગોપાલ બાય ફ્રેશ જલેબીઝ, અને એનો આન્સર છે યસ હી ડીડ। હવે આન્સર જ્યારે આપીએ ત્યારે જો યસમાં આવતો હોય તો યસ હી ડીડ, નોમાં આવતો હોય તો નો હી ડીડ નોટ, અથવા તો હી ડીડન્ટ, અથવા તો હી ડીન્ટ, જે આપણે બોલતા હોઈએ છીએ એ લખી શકીએ આપણે। ઓકે, હવે બીજું છે, સિમ્પલ છે, વેરી સિમ્પલ છે, એકદમ ઇઝી છે, આરામથી તમને આવડશે। બીજું વાક્ય છે, અહીંયા અગાઉથી મેં લખેલા છે આન્સર્સ, પણ તમે જાતે પણ આવા વાક્યનો પ્રયોગ કરી અને એના આધારે તમે નમૂનારૂપ વાક્ય જોઈ અને બીજા પ્રશ્નો પણ બનાવી શકો છો। ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર સેન્ટેન્સ છે, ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર, કિલ્ડ ભૂતકાળનું રૂપ છે, તો હવે અહીંયા આપણે જોઈએ, બ્લેન્ક ધ જાયન્ટ્સ કિલ ઈચ અધર, ખાલી જગ્યા ધ જાયન્ટ્સ કિલ ઈચ અધર, અહીંયા કિલ મૂળરૂપ આપેલું છે, ખાલી જગ્યામાં માત્ર ને માત્ર ડીડ મૂકવાનું છે, એકદમ સિમ્પલ છે, અગાઉથી આપણે લખી કાઢ્યું છે, અને એનો આન્સર છે યસ ધે ડીડ, અહીંયા જાયન્ટ્સ બહુવચન છે તો આન્સરમાં ધે ડીડ। ઓકે, થર્ડ વન, ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ। ગોપાલે સ્ટોન ટ્રી ઉપર, ઝાડ પર નહોતા ફેંક્યા, ડીડ અને નોટ, જ્યારે ડીડ આવે છે ત્યારે ફરીથી અહીંયા જોયેલો પ્રશ્ન નથી, નકાર વાક્ય છે, તો પણ જ્યારે પણ ડીડનો ઉપયોગ કર્યો છે ત્યારે આપણે અહીંયા મૂળ ક્રિયાપદ જ વાપરીએ છીએ। ડૂ કે ડઝનો હોય તો પણ મૂળ ક્રિયાપદ જ વાપરીએ, એનું જે ફોર્મ છે ભૂતકાળનું એ ના વપરાય। ઓકે, તો ગોપાલ ડીડ નોટ થ્રો, અહીંયા થ્રીયું નથી આપ્યું, થ્રો આપ્યું છે, ઓકે, થ્રોનું ભૂતકાળનું રૂપ થ્રીયું થાય, તો ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન એટ ટ્રીઝ, તો એનું જે ખાલી જગ્યા આપેલી છે, ડીડ ગોપાલ થ્રો સ્ટોન એટ ટ્રીઝ, નો હી ડીડન્ટ। ઓકે, ધ્યાને રાખવાનું છે। વિદ્યાર્થી મિત્રો, બીજી ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે જ્યારે પણ તમે નવા વાક્યની શરૂઆત કરો ત્યારે એનો ફર્સ્ટ અક્ષર કેપિટલ હશે, એવી જ રીતે કોઈ પણ નામ હોય તો એનો પણ જે પહેલો અક્ષર છે તે કેપિટલ લખવો જરૂરી છે, તો એનું પણ ધ્યાન રાખવું। ઓકે,
ત્યારબાદ છે ચોથું, ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઇઝ. તો એનો પ્રશ્ન બનાવવાનો છે. તો અહીંયા પણ ડીડ આવી ગયું છે, તો કિલ છે મૂળરૂપ. તો ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઇઝ? નો હી ડીડ નોટ, ઓર નો હી ડીડન્ટ. આગળ જોઈએ પાંચમું, ધ કિંગ પ્રોમિસ્ડ અ રીચ રિવોર્ડ. અહીંયા પ્રોમિસ્ડ આપ્યું છે, ભૂતકાળનું રૂપ છે, ઈડી લાગેલું છે, પ્રોમિસ ક્રિયાપદ છે અને ભૂતકાળનું રૂપ છે પ્રોમિસ્ડ. ઓકે, તો જ્યારે એનો પ્રશ્ન બનાવીશું તો ડીડથી શરૂ થશે. અહીંયા આપણે આખો પ્રશ્ન બનાવવાનો છે. તો ડીડ, ત્યારબાદ ધ કિંગ. ડીડ ધ કિંગ પ્રોમિસ અ રીચ રિવોર્ડ? ડીડ ધ કિંગ પ્રોમિસ અ રીચ રિવોર્ડ? ક્વેશ્ચન માર્ક પણ લગાવવાનું છે. યસ હી ડીડ. હા, તો અહીંયા પ્રોમિસ વર્ડ છે એનું મૂળ રૂપ લખાય છે. ઓકે, હવે બી વિભાગ જોઈએ. રીડ ધ એક્ઝામ્પલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ઉદાહરણ જુઓ, વાંચો, સમજો અને એના આધારે આપણે ખાલી જગ્યાઓ જે આપેલી છે તે પૂરવાની છે. ઓકે, એક્ઝામ્પલ છે, ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબીઝ. હવે ગોપાલ કેટલીક ફ્રેશ જલેબીઝ ખરીદી લાવ્યો છે, અથવા તો ગોપાલે કેટલીક ફ્રેશ જલેબીઝ ખરીદી, બરાબર? આ પ્રમાણેનું વાક્ય છે. હવે જ્યારે તમારે પ્રશ્ન હુથી પૂછવો હોય, હુ એટલે કોણ, હુનો મતલબ થશે કોણ. તો હુથી પ્રશ્ન પૂછવો હોય કે જલેબી કોણ લાવ્યું, તો ત્યારે આપણે હુથી પ્રશ્ન પૂછીશું. તો હુથી જ્યારે પ્રશ્ન પૂછવાનો થાય ત્યારે ખાસ ધ્યાન રાખજો, એકદમ સિમ્પલ છે, કશું જ કરવાનું હોતું નથી. જ્યારે હુનો પ્રશ્ન બનાવવાનો હોય ત્યારે તમારે જે કરતા હોય છે, આ કરતા શબ્દ, એની જગ્યાએ તમારે હુ લખવાનું હોય છે અને એન્ડમાં પ્રશ્ન ચિહ્ન મૂકવાનું હોય છે. આટલું જ કરવાનું હોય છે, બીજું કંઈ હોતું નથી. ખાસ ધ્યાન રાખજો. જો અહીંયા ઉદાહરણથી આપણે સમજીએ, ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબીઝ. ગોપાલ શબ્દને જગ્યાએ આપણે હુ શબ્દ મૂકી દઈએ તો હુ બોટ સમ ફ્રેશ જલેબીઝ, તો પાછા પ્રશ્નાચિહ્ન આવી જાય, તો પ્રશ્ન બની જાય છે. ખ્યાલ આવી ગયો? ફરીથી, ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબીઝ. ગોપાલ જે કરતા છે એની જગ્યાએ આપણે હુ એટલે કે કોણ, WHO હુ મૂકી અને પ્રશ્નાચિહ્ન મૂકીને વાક્યને પ્રશ્નમાં ફેરવી શકીએ છીએ. હુ બોટ સમ ફ્રેશ જલેબીઝ. ઓકે, સિમ્પલ છે. હવે આપણે આગળની ખાલી જગ્યાઓ જે છે એ સમજીએ. અહીંયા છે પહેલું, ગોપાલ મેડ અ બિગ બેલ્ટ. ઓકે, ગોપાલ મેડ અ બિગ બેલ્ટ. હવે આપણે હુથી બનાવવાનું છે, ખાલી જગ્યા મેડ અ બિગ બેલ્ટ, તો શું આવશે પહેલી ખાલી જગ્યામાં? વેરી સિમ્પલ, હુ મેડ અ બિગ બેલ્ટ. ઓકે, બીજું છે, ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. હવે હુ આપેલું છે, હુ ખાલી જગ્યા સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. તો ખાસ ધ્યાન રાખો, હુથી બનતા પ્રશ્નોમાં બીજો કોઈ ફેરફાર કરવાનો હોતો નથી, કર્તાની જગ્યાએ હુ મૂકવાનું હોય છે, ક્રિયાપદ અને બાકીનું ફોર્મેશન સેમ હોય છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. તો અહીંયા પણ આપણે ગોપાલની જગ્યાએ હું મૂકેલું છે, બાકીનું વાક્ય બેઠું જ લખવાનું હોય છે અને છેલ્લે પ્રશ્નાચિહ્ન મૂકવાનું હોય છે. તો અહીંયા ક્રિયાપદ બાકી રહે છે, જે ઉપરના વાક્યમાં છે તે જ લખવાનું થશે, થ્રુ. ઓકે, ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. તો આ પ્રશ્નો જે છે એ હુથી બનતા પ્રશ્નો છે, હુના પ્રશ્નો છે, ખાસ ધ્યાન રાખજો. આ પ્રશ્નો એકદમ સિમ્પલ છે, તમને બિલકુલ સરળતાથી આવડી જાય અને બીજા વાક્યોની પણ તમે પ્રેક્ટિસ કરી શકો. જસ્ટ લાઈક, હુ ઇઝ યોર ટીચર? માની લો કે પંકજભાઈ ઇઝ યોર ટીચર. તમારે હુથી પ્રશ્ન બનાવવો હોય તો તમે બનાવી શકો પંકજભાઈની જગ્યાએ, હુ ઇઝ યોર ટીચર? નરેન્દ્ર મોદી ઇઝ અવર પ્રાઇમ મિનિસ્ટર. તો નરેન્દ્ર મોદી વર્ડ સબ નામની જગ્યાએ આપણે કરતાની જગ્યાએ હુ મૂકીને હુ ઇઝ યોર પ્રાઇમ મિનિસ્ટર, ઓર હુ ઇઝ અવર પ્રાઇમ મિનિસ્ટર, એ પ્રમાણે આપણે બનાવી શકીએ. ઓકે, હવે આપણે આગળ જોઈએ. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ વન બ્લો. અહીંયા અંડરલાઇન કરેલા વર્ડ છે, 7 ફ્લાઇઝ એટ વન બ્લો. આનું ગુજરાતી કરીએ તો ગોપાલે એક જ ફટકામાં 7 માખી મારી નાખી. હવે જે 7 માખી એક જ ફટકામાં મારી, એના નીચે આપણે અંડરલાઇન કરેલું છે. તો પ્રશ્ન પૂછવો હોય તો ગોપાલે શું માર્યું, તો શું માટે વર્ડ છે વોટ, શું માટે શબ્દ છે ઇંગ્લિશમાં વોટ. ગોપાલે શું માર્યું, તો વોટ, વોટ એટલે શું. તો અહીંયા પ્રશ્ન બને છે, વોટ ડીડ ગોપાલ કિલ એટ વન બ્લો. હવે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે વોટથી પ્રશ્ન બનશે ત્યારે ડીડનો ઉપયોગ થશે, વર્તમાન કાળ હોય તો ડૂડ જ નો થાય
અહીંયા ભૂતકાળની વાત છે એટલે ડીડનો ઉપયોગ થશે. હુમાં આપણે ડીડનો ઉપયોગ કરતા નહોતા, ક્રિયાપદ જે છે તેનું તે જ આવતું હતું, માત્ર હુ લાગતું હતું, પરંતુ અહીંયા વાક્યમાં ફેરફાર થશે. કઈ રીતના ફેરફાર થશે? તો સૌથી પહેલાં તો આપણે ડબલ્યુએચ ક્વેશ્ચન છે એટલે વોટ પહેલાં લખી દઈશું. ત્યારબાદ અહીંયા ભૂતકાળનું રૂપ છે કઈ રીતના ખબર પડશે? તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે તો એનાથી આપણે જાણી શકીશું કે આ વાક્ય ભૂતકાળનું છે. ઓકે, તો વોટ પછી ભૂતકાળનું વાક્ય છે એટલા માટે આપણે અહીંયા ડીડ લખીશું. વોટ ડીડ, ત્યારબાદ કરતા આવશે ગોપાલ. હવે ડીડ લાગી જાય તો આપણે અગાઉ શીખી ગયા કે ડીડ હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ જ લખવાનું છે. તો વોટ ડીડ ગોપાલ આવી ગયું, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કિલ, અને પછી એટ વન બ્લો, એક જ ફટકો. હવે ધ્યાને રાખવાનું છે કે આપણો આન્સર છે સેવન ફ્લાઇઝ. શું ગોપાલે શું માર્યું? તો સાત માખી. તો એ પ્રશ્નમાં ક્યારે ના હોવું જોઈએ, કારણ કે આપણો પ્રશ્ન જે છે એ આપણે પૂછવા માગીએ છીએ કે શું માર્યું, અને પછી જો આન્સર પણ એમાં હોય તો વાક્ય રચના ખોટી પડે. એટલા માટે પ્રશ્ન આ રીતના બનશે, વોટ ડીડ ગોપાલ કિલ એટ વન બ્લો. વોટ લખવાનું છે, ત્યારબાદ ડીડ, પછી કરતા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, અને ત્યારબાદ વધારાના જે શબ્દો આવતા હોય તે. આ પ્રમાણે આપણે લખી શકીએ. માની લો કે અહીંયા આ વાક્યની જગ્યાએ બીજું વાક્ય છે, ગોપાલ રોટ અ લેટર. ગોપાલ રોટ અ લેટર, ગોપાલે પત્ર લખ્યો. તો આમાંથી આપણે વાક્ય બનાવવું હોય તો વોટ ડીટ ગોપાલ રોટનું મૂળ રૂપ રાઇટ. પત્ર તો આન્સર છે, તો વોટ ડીટ ગોપાલ રાઇટ, તો આ પ્રમાણે પ્રશ્ન બને. ઓકે, હવે અહીંયા જોઈએ આપણે જે બ્લેન્ક્સ આપેલી છે તે. ધ કિંગ સો ધ ડેડ જાયન્ટ્સ. ધ કિંગ સો ધ ડેડ જાયન્ટ્સ. સો એ ભૂતકાળનું રૂપ છે, સી એનો મૂળ ક્રિયાપદ થશે. તો હવે આપણે જ્યારે પ્રશ્ન બનાવીશું, અહીંયા સી આપેલું છે તો વોટથી બનાવવાનું છે. અહીંયા બ્લેન્કમાં ખાલી જગ્યા આપીને પછી પ્રશ્ન આપ્યો છે ડીડ ધ કિંગ સી, ખાલી જગ્યા ડીડ ધ કિંગ સી. તો સિમ્પલ છે, પહેલી ખાલી જગ્યામાં આપણે લખીશું વોટ. વોટ ડીડ ધ કિંગ સી, આખો પ્રશ્ન એ રીતના બનશે, વોટ ડીડ ધ કિંગ સી. ઓકે, સેકન્ડ વન, ગોપાલ લાઇક્ડ જલેબીઝ. લાઇક ભૂતકાળનું રૂપ છે. હવે જ્યારે પ્રશ્ન બનાવવાનો છે ગોપાલને શું ગમે છે, તો વોટ ડીડ ગોપાલ આપેલું છે. હવે ક્રિયાપદનું મૂળ રૂપ ઈડી નીકળી જાય. ઓકે, એટલે અહીંયા એકલો ડી નીકળશે, લાઇક. વોટ ડીડ ગોપાલ લાઇક, તો આ પ્રમાણે પ્રશ્ન બને. બિલકુલ સિમ્પલ છે, તમે આવા પ્રશ્નો બીજા પણ બનાવી શકો. ધારો કે આઈ ડ્રો અ પિક્ચર. ઓકે, આ સાદું વર્તમાનકાળનું વાક્ય છે, ભૂતકાળનું બનાવવું હોય તો આઈ ડ્રો અ પિક્ચર. તો વોટ ડીડ આઈ ડ્રો. ઓકે, ઓર આઈ મેડ અ ટોય કાર. તો વોટ ડીડ આઈ મેક, ખ્યાલ ગયો? તો આ પ્રમાણે તમારે પ્રશ્નો વોટથી પણ બનાવવાના છે. તો આપણે હુ અને વોટના પ્રશ્નો શીખ્યા, અગાઉ ડીડવાળી રચના પણ શીખ્યા. હવે આગળ જોઈએ, ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે. હવે અહીંયા આપણે નેક્સ્ટ ડે, નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે, અર્થાત અહીંયા સમયની ખબર પડે છે. ઓકે, ક્યારે? ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે. ગોપાલ બીજા દિવસે ઘરે આવ્યો. તો ગોપાલ ક્યારે ઘરે આવ્યો, અહીંયા સમયની વાત છે, ક્યારે. ઓકે, તો ક્યારે એટલે ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે વેન. ઓકે, ઇંગ્લિશમાં વર્ડ છે વેન. તો વેન એટલે વેનનો ઉપયોગ કરીને હવે આપણે પ્રશ્નો બનાવીશું. વોટ, સોરી, વેનથી પ્રશ્ન બનાવવાનો છે. સેમ છે જે વોટની રચનામાં હતો એવું જ, પરંતુ હવે અહીંયા વેનનો ઉપયોગ કરવાનો છે. અને ધ્યાને રાખવાનું છે કે હવે આપણે સમયવાળો શબ્દ વાક્યમાંથી હટાવવો પડશે, કારણ કે આન્સર એ હશે. ઓકે, તો જોઈએ, પહેલાં વેન મૂકવાનું છે ડબલ્યુએચ ક્વેશ્ચનમાં. તો ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે. તો વેન, ત્યારબાદ ડીડ મૂકવાનું છે. વેન ડીડ ગોપાલ રિટર્નનું મૂળ રૂપ રિટર્ન ટુ ધ વિલેજ. વેન ડીડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ. ગોપાલ વિલેજમાં ક્યારે આવ્યો? હવે આપણે નેક્સ્ટ ડે આમાં લખવાનું નથી, કારણ કે આન્સર છે. ઓકે, તો વેન ડીડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ. આવું જ આપણે એક બનાવવું હોય કે ગોપાલ વેન ટુ સ્કૂલ ટુમોરો, સોરી, ગોપાલ વેન ટુ સ્કૂલ ઓન સન્ડે. ગોપાલ વેન ટુ સ્કૂલ ઓન સન્ડે, ભલે રજા હોય પણ એ ગયો હતો. તો આપણે એનો પ્રશ્ન બનાવવો હોય તો વેન ડીડ ગોપાલ ગો ટુ સ્કૂલ. વેન ડીડ ગોપાલ ગો ટુ સ્કૂલ, આ મુજબ તમે પ્રશ્ન બનાવી શકો. ઓકે, તો વેનની રચના આ મુજબ છે, સિમ્પલ છે. વેન, ત્યારબાદ ડીડ, પછી કરતા, પછી મૂળ ક્રિયાપદ અને જે શબ્દ આવતા હોય તે.
અહીંયા જોઈએ પહેલું, ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ. અહીંયા કોલ એટલે બોલાવવું. ઓકે, ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ. તો ખાલી જગ્યા ડીડ ધ કિંગ કોલ ગોપાલ, તો પહેલી ખાલી જગ્યામાં સિમ્પલ છે, વેન આવશે. વેન ડીડ ધ કિંગ કોલ ગોપાલ. સેકન્ડ વન જોઈએ, ધ સ્ટ્રોંગ મેન, બહુવચન છે, ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ લાસ્ટ નાઇટ. ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ લાસ્ટ નાઇટ. તો સ્ટ્રોંગ મેન ગોપાલને ક્યારે મળ્યા? તો વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન, અહીંયા મેટ છે તો અહીંયા મીટ થઈ જશે. ઓકે, મીટ ગોપાલ. વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન મીટ ગોપાલ. ઓકે, તો આ મુજબ પ્રશ્ન બનશે. હવે આપણે આગળ જોઈએ, ગોપાલ પુટ જલેબીઝ ઇન અ ડીશ. અહીંયા એક વાક્ય આપ્યું છે, ગોપાલ પુટ જલેબીઝ ઇન અ ડીશ. ઇન અ ડીશને નીચે અંડરલાઈન કર્યો છે. આનું કોઈ એક્ઝામ્પલ આપણને આપ્યું નથી. તો પહેલું છે, ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન્સ. ઇન અ ડીશ એટલે અહીંયા જગ્યાની વાત છે. આનો પ્રશ્ન બનાવીને આપ્યો નથી, આપણે અહીંયા બનાવી દઈએ. ગોપાલ પુટ જલેબીઝ ઇન અ ડીશ, ગોપાલે જલેબી ડીશમાં મૂકી. તો આનો પ્રશ્ન બનાવો તો કઈ રીતના બનશે? તો પહેલાં તો ક્યાં મૂકી, તો ક્યાં માટે જે વર્ડ છે તે છે વેર. ઓકે, ઇંગ્લિશમાં ક્યાં માટે વર્ડ છે તે વેર છે. હવે આનો આપણે પ્રશ્ન બનાવવો છે, તો આપણે અહીંયાથી બનાવીશું. તો પહેલાં તો ડબલ્યુએચ ક્વેશ્ચનમાં શરૂઆતમાં જ આપણે વર્ડ મૂકી દઈશું વેર. ત્યારબાદ ડીડ. જો અહીંયા પુટના ત્રણેય રૂપ, ભૂતકાળનું રૂપ પણ પુટ રહે છે, એટલા માટે આપણે ભૂતકાળનું જ વાક્ય સમજવાનું છે ને. વેર ડીડ ગોપાલ પુટ જલેબીઝ. ઓકે, વેર ડીડ ગોપાલ પુટ જલેબીઝ. તો આ મુજબ પ્રશ્ન બનશે, વેર ડીડ ગોપાલ પુટ જલેબીઝ. જો અહીંયા પણ ધ્યાન રાખવાનું છે, વેનની જેમ જ સેમ છે, વોટ વેન અને વેર, વેર વેન વોટ બધા જ પહેલાં આવે છે, ડીડ એના પછી આવે, ત્યારબાદ કરતા, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ, અને ત્યારબાદ વધારાના જે શબ્દો જરૂર પડતી હોય એ મુજબ. ઓકે, તો અહીંયા આન્સર છે ઇન અ ડીશ. હવે આપણે પહેલો પ્રશ્ન જોઈએ, ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન્સ. ગોપાલ ક્યાં ગયો? તો ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન્સ, ગોપાલ પર્વતો પર ગયો. તો અહીંયા આપ્યું છે, ખાલી જગ્યા ડીડ ગોપાલ ગો, વેર ડીડ ગોપાલ ગો. ઓકે, પ્રશ્ન શું બનશે? વેર ડીડ ગોપાલ ગો, ગોપાલ ક્યાં ગયો. સેકન્ડ છે, ધ યંગ મેન હિડ બિહાઇન્ડ ધ ટ્રી. ધ યંગ મેન હિડ બિહાઇન્ડ ધ ટ્રી. તો ક્યાં સંતાઈ ગયો હતા યંગ માણસો? વેર ડીડ ધ યંગ મેન હિડ, તો હિડનું અહીંયા થશે હાઈટ, HID હાઈટ. ઓકે, વેર ડીડ ધ યંગ મેન હાઈટ. તો આ મુજબ આ પ્રશ્નો બનશે. વેરના ઘણા બધા પ્રશ્નો તમે બનાવી શકો એક્ઝામ્પલના આધારે. માની લો કે તમે તમારી મમ્મીને પૂછો, તમારી મમ્મીએ તમારી નોટબુક ટેબલ પર મૂકી હોય. ઓકે, યોર નોટબુક ઇઝ ઓન યોર ટેબલ. બરાબર, તો ટેબલ પર તમારી નોટબુક મૂકી છે તમારી મમ્મીએ. યોર મધર પુટ નોટબુક ઓન ધ ટેબલ. તો વેર ડીડ યોર મધર પુટ યોર નોટબુક? ઓકે, આઈ વેન્ટ ટુ પાટણ, હું પાટણ ગયો હતો. વેર ડીડ યુ ગો, વેન્ટનું મૂળરૂપ ગો થશે. તો એ પ્રમાણે બનાવવાના છે. હવે આપણે એક્ટિવિટી 6 જોઈએ. જૂથમાં બેસો અને વાર્તાને આધારે નીચેના સંવાદ પૂર્ણ કરો અને વર્ગમાં ભજવો. ઓકે, તો આપણે અહીંયા તમે તમારે ઘરે આ જે સંવાદ છે તમારા મિત્રો સાથે ભજવી શકો. જે ડાયલોગ આપણી સ્ટોરી છે ગોપાલ અને કિંગવાળી, 7 એટ એ બ્લો, એના આધારે આપણે આ ડાયલોગ પૂરા કરવાના છે. અહીંયા મેં સમય ના બગડે એ માટે, વિડીયો આપણી લાંબી ના થાય એ માટે અગાઉથી જ એના આન્સર લખેલા છે. આપણે વાંચીએ, ગોપાલ સાઈડ ગો અવે ડર્ટી ફ્લાઇઝ, હી કિલ્સ 7 ફ્લાઇઝ એટ એ બ્લો. ગોપાલ કહે છે કે ગો અવે ડર્ટી ફ્લાઇઝ, અને પછી એને 7 માખીઓ મારી નાખી. વાવ, 7 એટ 1 બ્લો, વાહ, એક જ ફટકામાં 7. હાઉ બ્રેવ એમ આઈ એમ, હાઉ બ્રેવ આઈ એમ, હું કેટલો બહાદુર છે. ધ કિંગ કોલ્સ હિમ, પછી રાજા એને બોલાવે છે. કિંગ સેડ, ગોપાલ આઈ હર્ડ અબાઉટ યુ. ગોપાલ, મેં તારા વિશે સાંભળ્યું છે. યુ આર અ વેરી બ્રેવ બોય, તું ખૂબ જ બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ એ બ્લો, તે ખરેખર 7 એક જ ફટકામાં માર્યા? ગોપાલ સેડ, હવે અહીંયા ખાલી જગ્યા આપી છે. તો ગોપાલ શું કહે છે? યસ યોર મજેસ્ટી, હા નામદાર મહારાજ. કિંગ સેડ, યુ આર વેરી યુઝફુલ પર્સન, તું તો ખરેખર યુઝફુલ પર્સન છે. યુઝફુલ એટલે કામનો, ઉપયોગી.
ત્યારબાદ બ્લેન્ક્સ આપી છે ત્યાં આપણે લખી શકીએ કેન યુ કિલ ટુ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ, શું તું આપણા રાજ્યમાંથી, કિંગડમ એટલે રાજ્ય, આપણા રાજ્યમાં બે રાક્ષસ છે એમને મારી શકે? આઈ વિલ ગીવ યુ રિવોર્ડ, હું તને ઇનામ આપીશ. ગોપાલ સહિત ડીડ એની વન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર, શું કોઈએ એમને પકડવાનો પ્રયત્ન કર્યો છે? જો અહીંયા ડીડવાળા જે પણ પ્રશ્નો આવે છે તમે જુઓ, ડીડ પછી મૂળ ક્રિયાપદ છે, અહીંયા પણ ડીડ પછી ટ્રાય મૂળ ક્રિયાપદ છે, તો એ પણ ધ્યાન રાખવાનું છે. કિંગ સહિત યસ મેની પીપલ ટ્રાઇડ બટ દે ઓલ ફેલ્ડ, હા ઘણા બધાએ પ્રયત્ન કર્યા છે, બટ દે ઓલ ફેલ્ડ, બધા જ નિષ્ફળ ગયા. બટ યુ આર બ્રેવ, પરંતુ તો બહાદુર છે. યુ કેન કિલ દેમ, તો એમને મારી શકે છે. ગોપાલ ગોઝ ટુ ધ ફોરેસ્ટ, ગોપાલ જંગલમાં ગયો. એન્ડ ફાઇન્ડ્સ ધ જાયન્ટ્સ, અને જાયન્ટ્સ શોધી કાઢ્યા. હી થ્રો સ્ટોન એટ દેમ, અને પછી એને પથ્થર તેમના તરફ ફેંક્યા. હવે અહીંયા ફર્સ્ટ જાયન્ટ બે વખત આપ્યું છે. ઓકે, તો પહેલો જાયન્ટ છે કહે છે વાય ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, બીજાને કહે છે, એટલે અહીંયા જે પહેલું છે આમાં કંઈ લખવાનું નથી. સેકન્ડ વન સાઈડ, સેકન્ડ જાયન્ટ સાઈડ, આઈ ડીડન્ટ ડુ દેટ, મેં એવું કશું જ કર્યું નથી. યુ ડીડ દેટ, તે એવું કર્યું છે. વાય, કેમ? ધ જાયન્ટ્સ ફાઇટ વિથ ઈચ અધર એન્ડ ડાય, બંને રાક્ષસો એકસાથે ઝઘડ્યા એકબીજા સાથે અને મરી ગયા. ગોપાલ સહિત યોર મેજેસ્ટી બોથ ધ જાયન્ટ્સ આર ડેડ, મહારાજ બંને રાક્ષસો મરી ગયા છે. કિંગ સહિત ઓ રિયલી, અરે ખરેખર, ગ્રેટ જોબ ગોપાલ, ખૂબ સરસ કામ કર્યું. ગોપાલ સહિત થેન્ક યુ યોર મેજેસ્ટી, આભાર મહારાજ. કિંગ સહિત ગોપાલ યુ આર રિયલી બ્રેવ, ગોપાલ તું ખરેખર બહાદુર છે. યુ ડિઝર્વ હાફ ઓફ માય કિંગડમ, ડિઝર્વ ક્રિયાપદ છે, ડિઝર્વનો મતલબ છે તું એના માટે લાયક છે, કોઈ વસ્તુ માટે આપણે લાયક હોવું. યુ ડિઝર્વ હાફ ઓફ માય કિંગડમ, તું મારા અડધા રાજ્ય માટે લાયક છે, અને એમ કરીને એનો ઇનામમાં અડધું રાજ્ય આપે છે. ઓકે, હવે એક્ટિવિટી 7 જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 7 જે છે પ્રોજેક્ટ વર્ક છે, જે તમારે જાતે કરવાનું છે. વર્કિંગ ગ્રુપ્સ ઓફ 5, તમે મિત્રોના ગ્રુપ બનાવીને કામ કરી શકો. કલેક્ટ 6 or 8 પિક્ચર્સ ઓફ ડિફરન્સ ઇન્સેક્ટ ફ્રોમ ન્યૂઝપેપર, તમારે ન્યૂઝપેપરમાંથી અલગ અલગ ઇન્સેક્ટ એટલે કે જીવજંતુના પિક્ચર કલેક્ટ કરવાના છે. ટૂંકમાં કે તમારા જૂના ચોપડીમાંથી યા તો કોઈ પણ એવા જે કટિંગ છે ત્યાંથી તમને જ્યાંથી પણ ઇન્સેક્ટના પિક્ચર મળે તો કલેક્ટ કરવાના છે. એન્ડ ટેક અ ચાર્ટ શીટ એન્ડ સ્ટીક ધેમ ઓન ઇટ, એક ચાર્ટ શીટ, એક પ્રોજેક્ટ શીટ લેવાની છે, ચાર્ટ શીટ, અને એના ઉપર ચોંટાડવાના છે, સ્ટીક એટલે ચોંટાડવા. ડિસ્પ્લે ધેમ ઇન ધ ક્લાસરૂમ, અને પછી ક્લાસરૂમમાં લગાવવાના છે. ઓકે, હવે જૂથમાં કામ કરતાં કરતાં તમારે નીચેના પ્રશ્નોના જવાબ પણ મેળવવાના છે. આ કામ જૂથમાં કરવાનું છે, આવું એક પ્રોજેક્ટ વર્ક બનાવવાનું છે, સાથે કેટલાક પ્રશ્નો છે, આ પ્રશ્નો તમારે એકબીજાને પૂછવાના છે અને એના આન્સર લખવાના છે, મેળવવાના છે. આ રીતના તમારે પ્રશ્નો પૂછતા શીખવાનું છે. જસ્ટ લાઈક પહેલો એક્ઝામ્પલ આપ્યું છે, વે ડીડ યુ ગેટ ધીઝ પિક્ચર્સ ફ્રોમ, આ પિક્ચર્સ તે ક્યાંથી મેળવ્યા? તો એનો આન્સર હોય આઈ ગોટ, હવે આન્સર આપીએ ત્યારે ડીડ નીકળી જશે તો ગોટ થઈ જશે, આઈ ગોટ ધીઝ પિક્ચર્સ ફ્રોમ ન્યૂઝપેપર. હાઉ મેની પિક્ચર્સ ડીડ યુ ગેટ, કેટલા પિક્ચર્સ તમે મળ્યા? આઈ ગોટ 7 પિક્ચર, આઈ ગોટ 3 પિક્ચર, વોટ એવર યોર આન્સર મે બી. ત્રીજું છે, વિચ ઇન્સેક્ટ્સ હેવ યુ ગોટ, કયા કયા ઇન્સેક્ટ તને મળ્યા છે? તો આઈ ગોટ મોસ્કીટો, ઇન્સેક્ટના નામ લખવાના છે, આઈ ગોટ મોસ્કીટો એન્ડ હની બી એન્ડ ફ્લાય એક્સેટ્રા, વોટ એવર તમારા જે પણ હોય. ત્યારબાદ ચોથો પ્રશ્ન, વેન ડીડ યુ કલેક્ટ ધ પિક્ચર્સ, ક્યારે તે પિક્ચર્સ કલેક્ટ કર્યા? તો આઈ કલેક્ટેડ ધ પિક્ચર્સ યસ્ટરડે ઓન સન્ડે, જે પણ તમારો આન્સર હોય. હુ હેલ્પ યુ ટુ કલેક્ટ ધ પિક્ચર્સ, માય ફાધર હેલ્પ મી ટુ કલેક્ટ ધ પિક્ચર્સ, એ પ્રમાણે તમારે આન્સર્સ લખવાના છે. અહીંયા રીડલ્સ પણ કેટલીક આપી છે, એના આન્સર પણ તમારે શોધવાના છે. વોટ ઇઝ એટ ધ એન્ડ ઓફ એવરીથિંગ, બધા જ એવરીથિંગના એન્ડમાં શું છે એમ? તો આ એક જોક ટાઈપની રીડલ છે, રીડલ એટલે ઉખાણું. તો એવરીથિંગનું એન્ડ શું છે? તો જી, આઈ હેવ લેગ્સ બટ આઈ કાન્ટ વોક, આઈ હેવ આર્મ્સ બટ આઈ કાન્ટ રાઇટ, હુ એમ આઈ, મારે પગ છે પણ હું ચાલી નથી શકતો, અને મારે હાથ છે પણ હું લખી નથી શકતો, હુ એમ આઈ, હું કોણ છું? તો એનો આન્સર તમારે શોધવાનો છે અને લખવાનું છે. તો આ મુજબ આપણે આજે WH ક્વેશ્ચન્સ, હુ, વોટ, વેન અને વેર શીખ્યા. વિડીયોમાં તમને મજા આવી છે, તમને પ્રશ્ન બનાવતા પણ આવડી ગયું છે. તો આ મુજબ આપણે યુનિટ 2, સ્ટાન્ડર્ડ 7નો જે યુનિટ 2 છે એને પૂરો કરીએ છીએ.
नेक्स्ट विडियो में आपणे यूनिट 3 नी वात करीशुं। विडियो तमने केवो लाग्यो ते कॉमेंट में जणावो, विडियो तमने गम्यो होय तो तेने लाइक करो, तमारा मित्रों साथे शेर करो, अने तमे मारी चेनल स्टडी विथ पंकज नाडिया सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब अत्यारे ज करी दो, जेथी आवनारी तमाम नवी विडियोनी अपडेट आपने मळती रहे। मळीए एक नवी विडियो साथे, त्यां सुधी आवजो।